અમરેલીના ગજારા પર વિસ્તારમાં પશુઓની કતલ બાબતે લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. અમરેલીના ગજેરાપરા વિસ્તારમાં સાવરકુંડલા રોડ પાસે સ્મશાન રોડ પર પશુઓની કતલ અટકાવવા સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકોએ જણાવેલું હતું કે ગજારાપરા સ્થાનિક વિસ્તાર સાવરકુંડલા રોડ પરસાલા ગેસ એજન્સી પાસે પટેલ વિસ્તાર છે, પાછળ સ્મશાન રોડ પણ છે. પશુઓને કાપવામાં અને તેનો સ્ટોક કરવામાં આવે છે, તેના કારણે આખો દિવસ ખરાબ દુર્ગંધ આવે છે, જેથી આ વિસ્તારના બાળકો અને વડીલોના સ્વાસ્થ્યને નુકસાન ઊભું થઈ રહ્યું છે. ઘરમાં રહેવું પણ મુશ્કેલી થઈ છે. આ અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવેલું નથી. આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય બચાવવા મહેરબાની કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે. પાછળથી હું આવે છે વાસ એ અમને નથી ખબર, પણ અમને આટલું વાસ હદ બારી આવે છે કે અમે રહી નથી શકતા. આટલી આ રજૂઆત અમે કેટલી વાર કરેલી છે, કેટલા સમયથી આ તકલીફ છે? આ ઘણા સમયથી છે. રજૂઆત તમે કોના કોને કરી? ઘણા જે અમે ત્યારે લેડીઝ કોઈ નહોતી આવી, જેન્ટ્સ વારે વારે રજૂઆત કરી ગયા છે. નગરપાલિકામાં રજૂઆત કરેલી. નગરપાલિકામાં કેટલી વખત રજૂઆત કરી? દર ચોમાસે અમે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ કંઈ જવાબ આપતું નથી. મારું નામ ધ્રુવીલભાઈ હર્ષદભાઈ પડસાલા છે. અમે ગજેરાપરા આપણે પડસાલા ગેસ એજન્સી પાસે રહેવાસી. હવે અમારા પરામાં જે છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆત પણ કરી છીએ, નગરપાલિકાને રજૂઆત પણ કરેલી છે. દુર્ગંધ એટલી આવે છે કે ઘરે મહિલાઓ રહી શકતા નથી, કે બાળકોને આ રોગ ચાળો ફેલાય અને એવું અમને લાગે છે. આટલા માટે અમે નગરપાલિકાને પણ ઘણી વાર રજૂઆત કરી છે, કામ કોઈ કરતું નથી. અને હવે કલેક્ટર સાહેબને રજૂઆત આપી છે અને કલેક્ટર સાહેબે એવું કીધેલું છે કે 5 દિવસમાં અમે તમારું કામ કરશું.